હું કટકિયા રતન, આ બાયોસાયન્સ ગેલેરી છે, હું ગેલેરી ગાઈડ છું. હવે આ ગેલેરીમાં છે પૃથ્વી ઉપર સજીવોની ઉત્પત્તિ કેવી રીતે થઈ, કેવી રીતે તેમાં ઇવોલ્યુશન થયું એ દર્શાવેલું છે. આ એની ઇન્ટ્રોડક્ટરી પેનલ છે. અહીં આખી બાયોલોજીકલ ફિલ્મ છે. અહીંયા છે કે ફોર્મેશન ઓફ લાઈફ, જીવનની શરૂઆત કેવી રીતે થઈ. લગભગ છે 350 કરોડ વર્ષ પહેલા પાણીની અંદરથી જ જીવનની એક શરૂઆત થઈ, અને પાણીમાંથી છે આખું ધીમે ધીમે સજીવ સૃષ્ટિ છે એ જમીન ઉપર આવ્યું. એવી રીતે અહીંયા બાયોલોજીકલ ટ્રી છે કે કેવી રીતે એક કોષીય સજીવોમાંથી તેનું બહુકોષીય સજીવોમાં વિભાજન થયું. પછી આ એક્ઝામ્પલ્સ છે બાયોલોજીકલ ટ્રીનું. આ બધા પ્રિમિટિવ્સ છે, એવા સજીવો કે એમની પ્રાચીન શરીર રચના છે એ અત્યારની શરીર રચનાને ઘણી સિમિલર છે. જેમ કે અમીબા, પેરામિશિયમ, આ બધા છે ઇનવર્ટિબ્રેટ, એટલે કે જે કરોડરજ્જુ નથી ધરાવતા. ત્યારબાદ બધા વર્ટિબ્રેટ્સ છે કે જે કરોડરજ્જુ ધરાવે છે. અને ટોપ પર આવે છે બધા મેમલ્સ કે જે એક જટિલ મગજ રચના ધરાવે છે, એક બચ્ચાને જન્મ આપે છે. ત્યારબાદ આ છે ચાર્લ્સ ડાર્વિન. એમણે એવો સિદ્ધાંત આપ્યો કે જે સજીવો વાતાવરણ સાથે સંઘર્ષ કરી શકે છે એ પોતાનું જીવન આગળ ટકાવી શકે છે, અને જે નથી કરી શકતા એ સમય સાથે લુપ્ત થતા જાય છે. આ પ્રાચીન સમયથી બધા કાળ દર્શાવેલા છે. આ પેલિયોઝોઇક એરા છે કે આ સમયગાળા દરમિયાન છે એ પાણીની અંદર જીવનની શરૂઆત થઈ. ત્યારબાદનો સમયગાળો છે એ મેસોઝોઇક કાળ તરીકે ઓળખાય છે, એટલે કે ડાયનોસોરનો યુગ, જ્યારે બધે જ ડાયનોસોર હતા પાણીની અંદર, જમીન ઉપર, આકાશમાં ઉડતા બધે જ. અને ત્યારબાદનો જે સમયગાળો છે એ સેનોઝોઇક કાળ તરીકે ઓળખાય છે. હવે બધા સજીવોની અલગ અલગ હેબિટેટ છે. આ ફોરેસ્ટ હેબિટેટ છે, ડેઝર્ટ હેબિટેટ છે, અને અહીંયા પોલાર હેબિટેટ છે, અને આગળ એક ગ્રાસલેન્ડ હેબિટેટ છે. આપણા ગુજરાતમાં જે વેળાવદર છે તે આ પ્રકારની હેબિટેટ છે. અહીંયા ત્યાંનો એક ફોટો છે. નાની વસ્તુ કે માખી બેઠી હોય તો પણ એ તરત ફીલ કરી શકે છે. પછી અહીંયા ક્રોકોડાઇલ સ્કેલેટન છે કે જે ક્રેપ્ટાઇલ એનિમલ છે. એની સાંભળવાની શક્તિ પણ એટલી ગજબની હોય કે એના એગની અંદર જો એના બચ્ચાનો હલનચલનનો અવાજ થતો હોય ને તો પણ એ તરત સાંભળી શકે છે. પછી આ ગોરિલાનું સ્કેલેટન છે કે જે આપણા માણસોના પૂર્વજો છે. આ હોર્સનું સ્કેલેટન છે. હોર્સ છે એ મૂળ ઉત્તર અમેરિકામાંથી આવેલા પ્રાણીઓ છે. જ્યારે ઓટોમોબાઈલની શોધ ન હતી ત્યારે આનો પરિવહન તરીકે પણ ઉપયોગ થતો હતો, અને એક સમયે છે માણસો પોતાના ખોરાક માટે પણ આનો શિકાર કરતી હતી. આ લાયનનું સ્કેલેટન છે. એશિયાટિક લાયન અને આફ્રિકન લાયન બે જોવા મળે છે અત્યારે. એમાં પણ જે એશિયાટિક લાયન છે એ ફક્ત આપણે ઇન્ડિયામાં જ જોવા મળે છે, ગુજરાતના કે નેશનલ પાર્કમાં. આ ડોગનું સ્કેલેટન છે કે પ્રાચીન સમયથી જ માણસોના સારા એવા વફાદાર પ્રાણીઓ છે. આ ડોલ્ફિનનું છે. હવે બધા નાના છોકરાઓને એવું થાય ડોલ્ફિન એટલે કે ફિશ, પણ એ ફિશ નથી પણ એક દરિયાઈ સસ્તન પ્રાણી છે. આ ઓસ્ટ્રિચનું છે કે જે દુનિયાનું સૌથી મોટા કદનું પક્ષી છે, પણ એ ઉડી નથી શકતું. એની સ્પીડ એટલી બધી હોય કે 1 કલાકમાં છે 70 કિલોમીટર જેટલું અંતર કાપી લે છે, અને એના નહોર પગ એટલા મજબૂત હોય કે સિંહ જેવા પ્રાણીઓ પણ આ સામનો કરી શકે છે. હવે અહીંયા ફૂડ ચેઇન અને ફૂડ વેબ છે કે સજીવો છે પ્રાણીઓ બધા ખોરાક માટે હંમેશા એકબીજા ઉપર ડિપેન્ડ હોય. ફૂડ ચેઇનની શરૂઆત છે એ પ્રોડ્યુસર્સથી થાય છે. એના ઉપર જે સજીવો ડિપેન્ડ હોય એને પ્રાઇમરી કન્ઝ્યુમર કહેવાય, એ સજીવો ઉપર જે ડિપેન્ડ હોય એને સેકન્ડરી કન્ઝ્યુમર. આવી રીતે આખી ચેઇન ચાલતી હોય છે.
આ એનર્જી પિરામિડ છે. એનર્જી પિરામિડ છે હંમેશા અપરાઈટ હોય છે, કેમ કે એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં એનર્જી ટ્રાન્સફર થાય તો હંમેશા થોડી થોડી લોસ થતી જાય છે. એવી રીતે અહીંયા ફૂડ વેબ છે, એટલે કે ખોરાક માટે સજીવો છે એક કરતા વધારે સજીવો ઉપર આધાર રાખતા હોય છે. એવી રીતે આખી આખી ઝાડ જેવી રચના બનાવે છે. આવી ફૂડ વેબ, આવી સજીવોનું એકબીજાને ખાવું પણ જરૂરી છે, કેમ કે પૃથ્વી ઉપર બધા સજીવોનું સંતુલન જળવાય છે. ઇન્ટરેક્ટિવ છે, બાળકો માટે પઝલ્સ છે આમાં. આવી રીતે ટ્રુ ફોલ્સ છે. બાળકોને છે રમત સાથે ગમત જેવું થઈ જાય. પછી બિહાર ઝોન છે કે જેમાં 90 મુવીઝ છે ડાયનોસોર ની, જંગલ ની, કે તમારે છે એક જગ્યાએ એક મસ્ત ચેર પર બેઠા બેઠા ચાકી જંગલ સફારી ની મુલાકાત લઈ શકો. પછી અહીંયા બધા એનિમલ સ્પેસીમેન છે કે જેવા વાતાવરણમાં વસવાટ કરતા હોય એ પ્રમાણે એનામાં અમુક અલગ અલગ કેરેક્ટર હોય છે. આ સ્લોથ છે તો એ દુનિયાનું સૌથી ધીમું ચાલતું પ્રાણી છે અને એનું આખું જીવન છે આવી રીતે ઝાડ પર ઉલટા લટકીને જ પસાર કરતા હોય છે. પછી આ બેટ છે ચામાચીડિયું, કે જે સસ્તન પ્રાણી છે અને ઉડી શકે છે અને તે છે સૌથી વધારે વાયરસને કેરી કરતું પ્રાણી છે. તો મિત્રો, આ હતી બાયોસાયન્સ ગેલેરી. જીવ વિજ્ઞાન શું છે, જીવની ઉત્પત્તિ એની ઉત્ક્રાંતિથી માંડીને કઈ રીતે આ સમગ્ર જીવ સૃષ્ટિ એ એકબીજા પર આધારિત છે, દરેકની આહાર શૃંખલા, દરેકની વસવાટો અને આ બધાની બહુ જ તલસ્પર્શી માહિતી આપણને આ બાયોસાયન્સ ગેલેરીમાં મળી. મિત્રો, ખરેખર આ રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાતથી પૃથ્વીના, અવકાશના અને આવા અલગ અલગ તમામ રહસ્યો એ આપણે જાણી શકીએ છીએ, એનો અભ્યાસ કરી શકીએ છીએ. વિજ્ઞાન એ માત્ર વિજ્ઞાનના વિદ્યાર્થી માટે જ છે એવું નથી, પણ એક સામાન્ય વ્યક્તિ પણ વિજ્ઞાનના આ સિદ્ધાંતો આપણા જીવનને કેટલું સરળ બનાવે છે, ટેકનોલોજી આપણા જીવનને કેટલું સરળ અને સ્મૂધ બનાવે છે એની માહિતી, એનો રિયલાઇઝેશન આ રિજિયોનલ સાયન્સ સેન્ટર જોઈએ એટલે આપણને થાય. સાયન્સ અને ટેકનોલોજી એ પૃથ્વીનું ભવિષ્ય છે. મિત્રો, આપણી સાથે ડોક્ટર જી કે ગોસ્વામી, કે જેઓ રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર છે અને આ સમગ્ર સાયન્સ સેન્ટરનું તેઓ સંચાલન એમના નેતૃત્વમાં થઈ રહ્યું છે. નમસ્તે સર, અમે આ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી, એની પાંચે પાંચ ગેલેરી અને ગાઈડ ટૂર દ્વારા બહુ જ સરસ બધી અમને માહિતી મળી અને અમે જોયું કે ઘણી બધી શાળાના વિદ્યાર્થીઓ પણ અહીંયા આવેલા હતા. તો સર, થોડી વાત કરો કે આ આખા એ સંકુલનું નિર્માણ પાછળનો ઉદ્દેશ્ય શું છે, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા કેવી રીતે આ આખો એ પ્રોજેક્ટ અમલમાં આવ્યો અને ફ્યુચરમાં આ પ્રોજેક્ટ દ્વારા એની ઉપલબ્ધિઓ શું હશે, તો એની થોડીક વાત કરો. એ જો રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર હે, इसको गवर्नमेंट ऑफ गुजरात का डिपार्टमेंट ऑफ साइंस एंड टेक्नोलॉजी है उसके अंदर में कार्यरत संस्था है गुजकॉस्ट, उसके द्वारा निर्माण किया गया है. ये पूरा का पूरा कैंपस 20 एकड़ में है, जिसमें से 11 एकड़ में जो अभी हमने डेवलप किया है कैंपस, 9 एकड़ हमारे पास अभी रिजर्व लैंड है. इस सेंटर का निर्माण का मुख्य उद्देश्य एक आम जन में, स्कूल्स के जो बच्चे हैं, कॉलेजेस के जो स्टूडेंट्स हैं उनमें, और एक जनमानस में विज्ञान के प्रति जो साइंटिफिक टेम्परामेंट है उसको डेवलप करना, साइंटिफिक टेम्पर को डेवलप करना, विज्ञान के प्रति सोच. ये मानना कि विज्ञान एक सब्जेक्ट है, ऐसा नहीं है. विज्ञान एक, मैं कहूँगा कि एक कला है जीने की, इट्स एन आर्ट ऑफ लाइफ. अगर आप विज्ञान को समझेंगे तो आपको पता लगेगा विज्ञान सब जगह है. तो विज्ञान का जब
उत्पत्ति से लेके जब से हमने इसको एक मॉडर्न वर्ल्ड में हमने उसको जानना शुरू किया है, उसके पहले भी विज्ञान था और विज्ञान आज भी, विज्ञान आगे भी रहेगा। और विज्ञान का जो विकास है उसके द्वारा जो मानव जाति में क्या क्या चेंजेस आए हैं, किस तरीके से डेवलपमेंट हुआ है, उन सब चीज़ों को ध्यान में रखते हुए भावनगर रीजन की जो विशेषताओं को ध्यान में रखकर 5 गैलरियों का निर्माण किया गया है। अगर आप देखेंगे तो भावनगर शुरू से एजुकेशन का हब रहा है, और इसके अलावा ऑटोमोबाइल सेक्टर में भी विज्ञान के क्षेत्र में भावनगर का काफ़ी योगदान रहा है। कोस्टल लाइन भावनगर की इंडिया में सबसे लार्जेस्ट है। तो इन सब चीज़ों को ध्यान में रखते हुए जो 5 गैलरी यूनिक गैलरी है उनका यहाँ निर्माण किया गया। अब ये क्या भावनगर में क्यों किया गया, वो इसलिए किया गया कि अमरेली, बोटाद, सुरेंद्रनगर और भावनगर इन डिस्ट्रिक्ट को के लोगों को, उनके बच्चों को विज्ञान के प्रति जो लाभ है उसको देने के लिए, तो विज्ञान कहता है विज्ञान आपके द्वार, आप इसको ऐसे ले सकते हैं, उस थीम को ध्यान में रखते हुए लोगों में एक आम जो एक परसेप्शन है साइंस का उसको डेवलप करने के लिए, और जो क्वालिटी कंटेंट आपको बड़े सेंटर से मिलता है वो सेंटर आपको रीजनल सेंटर पे मिले, वो फील आपको मिले, उसको ध्यान में रखते हुए उसको डेवलप किया गया है। थैंक यू सर। थैंक यू। तो मित्रों, रीजनल साइंस सेंटर नी खूब सरस सफर आपने करी अने तमे जोयू के अहीं कैंटीन पण छे, अलग अलग जग्याए ड्रिंकिंग वॉटर, टॉयलेट ब्लॉक आ बधी फेसिलिटी पण आपेली छे। आ आखा ये बिल्डिंग में 2 फ्लोर में 5 गैलरी, एडमिन बिल्डिंग, एटलू सरस रीते बधु निर्माण थयू छे के कोईपण मुलाकाती ने अहीं कोई प्रकार की मुश्किली न पड़े। दरेक गैलरी में टूर गाइड छे, दरेक गैलरी ना गाइड छे, एटले दरेक गैलरी नी जे स्पेसिफिक माहिती छे ए पण खूब सरस रीते आपणने मळी शके छे। खरेखर भावनगर, सुरेंद्रनगर, बोटाद अने अमरेली आ 4 जिल्लाओना लोकोने एनो मेक्सिमम लाभ मळे एवुं सुंदर संकुलनुं निर्माण छे। खरेखर जेम अमदावाद आपणे जईए अने साइंस सिटीनी मुलाकात लेवानुं मन थाय, तो एवी रीते भावनगरमां आवता मेहमानोने पण ચોક્કસપણે આપણે અહીંયા રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાતે લાવી શકીએ, કારણ કે અહીંનો માહોલ, અહીંનું વાતાવરણ, ગાર્ડનિંગ, લેન્ડસ્કેપિંગ આ બધું પણ એકદમ રમણીય છે, એટલે તમે સવારથી સાંજ સુધી અહીંયા જો સમય સરસ રીતે પસાર કરવો હોય તો પસાર કરી શકો છો અને એ તમામ પ્રકારની સુવિધા અહીંયા છે। ખાસ કરીને વિજ્ઞાન અને વિજ્ઞાનને કારણે આપણા જગતમાં, આપણા જીવનમાં કેટલી બધી સુવિધાઓ આપણને મળી છે એ બધી જ વાતો અહીંયા ખૂબ સરસ રીતે આપણે સમજી શકીએ। મિત્રો, આ સમગ્ર મુલાકાત માટે હું ખાસ આભાર માનું છું રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડિરેક્ટર ડૉક્ટર ગોસ્વામી સાહેબનો, કે જેમણે આ મુલાકાત માટેની મંજૂરી આપી, આ વ્લોગ બનાવવા માટેની પરમિશન આપી, અને ખાસ આભાર માનું છું અદિતિબેન જોશીનો કે જેમણે સમગ્ર ટૂરમાં અમને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે અને પહેલેથી છેક સુધી અમારી સાથે રહીને આ સમગ્ર સેન્ટરની મુલાકાત અમને કરાવી છે। આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર। નમસ્તે।